અહીંયા પાછળ લાઈન તમે જુઓ, અહીંયા આગળ પાછળ બધું જ વસ્તુ અહીંયા ચાલુ ચાલુ છે. હવે મસ્ત મજાની જે જામનગર ની નાસ્તો હાલો. બીજું આની અંદર કઈ નથી, જે કમાલ છે ને એના ઉપર ચટણી નો છે. અહીંયા તમે જે ઘરાકી તમે જોઈ રહ્યા છો ને, ફૂલ ઓન ખાલી આ બ્રેડ પકોડા અને આ વડી ખાવા માટે સૌથી વધારે આવતા હોય છે. તો હવે આપણે અહીંયાની જે સૌથી વધારે જે વડી અને બ્રેડ પકોડા છે એ પણ આપણે અહીંયા ટ્રાય કરી લઈએ. Welcome to kabikhayakyo.com. હેલો ફ્રેન્ડ, કેમ છો? હું છું આપનો ઓસવાણી મોદી. અત્યારે ગુજરાતના જામનગર શહેરની મજા માણી રહ્યા છે. જામનગરમાં ભાઈ દરેકે દરેક ફૂડ પોતાની રીતે પોતાનું આગવી ઓળખ ધરાવે છે. આજે આવી ગયા છે બ્રેડ પકોડા ને બીજું શું દાલ વડી, આખી ડિફરન્ટ આઈટમ છે. બ્રેડ પકોડા તો દરેક સિટીની અંદર કંઈકના રીતે કંઈક તે ફેમસ તો હોય જ છે, પણ સાથે સાથે અહીંયાની એક જગ્યા આવી છે કે દાલ વડી એક નવું જ આઈટમ છે. અંદર શું હોય તો કેટલી દાળ વાપરવામાં આવે, કઈ આમ ચણાની દાળ હોય છે, હા, ડુંગળી, હા, પછી રવાનો જે લોટ હોય છે બરાબર, ને ચણાનો લોટ આજે સ્કૂલ છે એના સામેના કોર્નર ના ભાગે જ્યાં સૌથી વધારે ભીડ જામે છે ને એનું પોતાનું લેન્ડમાર્ક છે બરાબર. અને ખાસ કરીને અહીંયા છે ને જેટલા બી કદાચ ગુગરા વાળા છે, ગુગરા તમારે ખાવા હોય તો બી તમે ખાઈ શકો છો અને આપણા સબસ્ક્રાઈબર છો. તો ચલો હવે આપણે બ્રેડ પકોડા અને દાલવડી ટ્રાય કરીએ. રાજુભાઈ, તમારે કેટલા વર્ષ જૂનું છે આપણે અહીંયા? 12 થી 13 વર્ષ. 12 થી 13 વર્ષ થયા. આમ તો બ્રેડ પકોડા તો નોર્મલ બનાવતા જ હોય બધી સિટીમાં પડે, પણ તમારી કંઈક અલગ ખાસિયત છે એ શું છે? મનોબોલી, ગ્રાહકને વસ્તુ સારી લાગે ને. ઓકે. અને આ જે દાલવડી તરીકે બહુ વધારે ઓળખાય છે એમાં શું હોય છે? એરું ચણા ની દાળ સાહેબ. ચણા ની દાળ પછી બીજું કઈ નહીં, બીજું કશું જ નહીં, મીઠું કે એવું આપણે કઈ મીઠું બાકી કઈ નહીં, બીજું કશું જ નહીં નાખવાની બરાબર. અને મોટા ભાગે મેં અહીંયા જોયું છે કે તમારી જે દાલવડી છે એની આપણે બ્રેડ પકોડાની અંદર નાખીને આપે છે, એવો આઈડિયા કેવી રીતે આવ્યો? એટલે મોકે છે માણસને હું જે દાઢી લાગે ને સારું લાગે, ટૂંકમાં વસ્તુ સારી લાગે. એટલે મૂળ કસ્ટમરે તમને સજેસ્ટ કર્યું કે ભાઈ આવી રીતે નાખો, આ રીતના કરો બરાબર. અને શું પ્રાઇસ રહેતી હોય છે આમાં? 20 રૂપિયાની જાર. 20 રૂપિયા ને દાલવડી અને આપણે બ્રેડ પકોડા, પકોડા વડી વાળા પકોડા ના 20 રૂપિયા બરાબર, વડી વગર ના 15 રૂપિયા. ઓકે. અને આમ સવા કોઈ એટલા વાગે તમે આવી જાવ અહીંયા? 8:30-9 વાગે. 9 વાગે ચાલુ કરી દે, બપોર 1-1.5 વાગે લગે બરાબર. એટલે એક કદાચ જેને ખાવું હોય વહેલાસર તો 1-1.5 વાગે આવી જવું જોઈએ બરાબર. તો અહીંયા આપણે સૌથી વધારે શું ખાવાનું વધારે પસંદ કરીએ આપણે? પકોડા. પકોડા એ પાછું એ ઓપન કરીને વડી અંદર નાખવાની પાછી બરાબર. ફેસિલિટી અહીંયા નહીં. તમે કેટલા ટાઈમથી અહીંયા જમવા આવો? 7 વર્ષથી લગભગ આવું. 7-1 વર્ષથી, ક્યા બાત હૈ, થેન્ક યુ. અને આ પાછળ લાઈન તમે જુઓ, અહીંયા આગળ પાછળ બધું જ વસ્તુ આ છે. વડી બની રહી છે, 20 રૂપિયાની તમે પ્લેટ મળે છે. જો એની ઉપર છે ને તીખી ચટણી અને મીઠી ચટણી અંદર સર્વ કરવામાં આવે છે. જો આ વડી ડીશ બનાવી છે બરાબર. ચલો હવે છે ને આપણા માટે, હવે આપણા માટે પેલું જે બ્રેડ પકોડું બનાવી દેવું છે તમારા માટે? હા. મીઠી ચટણી આવી ગઈ, મીઠી ચટણી બનેલી છે. ખજૂર ની બરાબર. લીંબુ, લીંબુ ચટપટું માટે. અચ્છા, આનો કેટલો શું ભાવ છે પ્લેટ? 20 રૂપિયા ડીશ બરાબર. જો અત્યારે આપણી પાસે છે ને આપણે દાલવડી જે છે આપણી પાસે આવી ગઈ છે, અને બીજા જે બ્રેડ પકોડા છે અહીંયા ગરમા ગરમ અત્યારે તૈયાર થઈ રહ્યા છે, બની જાય એટલે ફરીથી હું લઈ લઈશ. પહેલાં મને છે ને ગરમા ગરમ આ દાલવડી આપે છે કે ગરમ ગરમ છે ને એટલે તમને વધારે ખાવાની મજા આવશે. આની ઉપર છે ને તીખી, હા, લીંબુ બી નાખી દીધું છે.
આની ઉપર છે ને આપણે તીખી ચટણી લાલ આવી ગઈ છે અને ખજૂરની જે ચટણી એ ઉપર આવી ગઈ છે અને જે ચટપટું માટે થોડું સેટ લીંબુ નાખ્યું છે એટલે ભાઈ આ ચણાની દાળ અને મીઠું બસ આટલી ત્રણ વસ્તુ નાખીને બનાવવામાં આવ્યું છે તો આપણે બી ટ્રાય કરીએ. ચલો કુલદીપભાઈ હવે મસ્ત મજાની જે જામનગરની નાસ્તો હાલો. જામનગરમાં બે ત્રણ જગ્યા ખાધી ને આ ડિફરન્ટ વસ્તુ છે. મેં તમને કીધું ને કાંદા ને બધું નાખે જામનગરમાં બધી જગ્યા, આમાં કાંદા કઈ કઈ નથી જોવા, કાંદા મેં કઈ વસ્તુ નથી અને આની અંદર બીજું કોઈ જ વસ્તુ નથી નાખેલી, ખાલી ઓનલી ફોર ચણાની દાળ જ છે અને બસ સ્વાદ અનુસાર મીઠું નાખ્યું છે, બીજું આની અંદર કંઈ જ નથી. જે કમાલ છે ને એના ઉપર ચટણીનો છે બરાબર, એટલે જે તીખી ચટણી તમારે જો સ્પાઈસી ખાવું હોય તો તમે લસણની ચટણી તમે નખાઈ શકો છો, ઉપરની ખજૂરની જે ચટણી તમે નાખી શકો છો, ફૂલન સ્પાઈસી તીખું ખાવાનું તીખું ખાવાનું વધારે છે રાઈટ. અને બીજું એક વસ્તુ મેં જોયું કે જામનગરમાં કોઈ પણ નાસ્તો તમે બનાવશો એની અંદર લસણની ચટણી તો ફરજિયાત પ્રમાણે આવે છે. અહીંયા તમે જે ઘરાકી તમે જોઈ રહ્યા છો ને ફૂલ ઓન ખાલી આ બ્રેડ પકોડા અને આ વડી ખાવા માટે સૌથી વધારે આવતા હોય છે. તો હવે આપણે અહીંયાની જે સૌથી વધારે જે વડી અને બ્રેડ પકોડા છે એ પણ આપણે અહીંયા ટ્રાય કરી લઈએ. જો હવે આપણી પાસે આવી ગઈ છે આ જે બ્રેડ પકોડા અને અંદર દાલવડી નાખીને બનાવ્યું છે અને અંદર તીખી ચટણી જે લસણની આવે છે એ અને ખજૂરની ચટણી અંદર નાખ્યો છે અને ચટપટું માટે એમને લીંબુ નાખેલું છે, ફૂલ ઓન સ્પાઈસી લાગી રહ્યું છે. તો ચલો હવે આપણે અહીંયાની જે બ્રેડ પકોડા છે એ ટ્રાય કરીએ. વાવ, મેં આપણે ઘણી બધી જગ્યાએ બ્રેડ પકોડા ખાધા છે પણ આ જગ્યા એકદમ યુનિક છે, એનું કારણ તમને કહું. જે આની અંદર બટેકાનું શોપિંગ જે નાખ્યું છે ને એકદમ સ્વીટમાં છે, એટલે તમને આમ કહેવાય છે ને સ્વીટ તમને વધારે લાગશે. અને જે આ દાલવડી નાખી છે એને ક્રંચી ઉપર જે અંદર મીઠી ચટણી તીખી ચટણી નાખી છે એટલે તમને પૂરેપૂરું કોમ્બિનેશન અને કોમ્બો પેક તમને જોવા મળશે. જો તમે કદાચ આ બપોરના સમયે એક યા બે બ્રેડ ખાઈ લો ને તમારું બપોરનો જમવાનું ખતમ થઈ જાય. આ એક ટાઈપે બ્રંચ તમે કહી શકો, કેમ કે નાસ્તો અને લંચ બંને ભેગું થાય એટલે બ્રંચ બને. એટલે તમે કદાચ આવો જે સ્કૂલ છે એના એક્ઝેક્ટ સામે ફૂલ ઓન ભીડ તમને જોવા મળશે, 9 વાગ્યાથી લઈને 2-1.5 વાગ્યા સુધીમાં તમને આ જગ્યા તમને આ નાસ્તો મળશે અને ઓનલી ફોર જામનગર સિવાય. તમને આ વસ્તુ ક્યાંય મળે તો મને કોમેન્ટ કરજો. દાલવડી છે ને એકદમ સ્પેશિયલ અહીંયાની છે તો મને તો ખૂબ જ વધારે મજા આવી છે. પણ આ ડીશની પ્રાઇસ પણ તમને સમજાવી દઉં, ઓનલી ફોર 20 રૂપિયા. જો તમે બ્રેડ પકોડા એકલા લો છો તો 15 રૂપિયા અને જો દાલવડી અંદર નખાવો છો તો એના 20 રૂપિયા થાય છે. અને કોઈ સોસ કે ચટણી સાથે ખાવા નથી આવતું, બસ અંદર નાખ્યું છે અને તમને ચટણી સોસની જરૂર બી નહીં પડે એટલું મજા આવે. જે ઉપરથી લીંબુ નાખ્યું છે એનો સ્વાદ બહુ મસ્ત આવે છે, પછી ખટ્ટો ખટ્ટો. અને જે કમાલ જે સ્વાદ ફેરવે છે ને એ લીંબુ છે અને એમની તીખી લસણની ચટણી ફૂલ એન્ડ સ્પાઈસી છે. તો આવા અવનવા વિડીયો તમારા જામનગરના જોતા હોય તમારી ચેનલ તમારે સબસ્ક્રાઇબ કરવી પડે, એના બાજુમાં બતાવેલ બેલ આઇકન ખાસ દબાવી દો, કેમ કે કાલે નવા વિડીયો આવશે તમને કેમ ખબર પડે. તો કાલે સાંજે ફરીથી 6 વાગે તમને મળીશ. તો આવા અવનવા વિડીયો તમારા માટે જામનગર માટે સબસ્ક્રાઇબ કરો. ચલો ત્યાં સુધી અમને આપો રજા. જય હિન્દ, રાધે રાધે. આપણે સૌથી વધારે શું ખાવાનું વધારે પસંદ કરીએ આપણે? પકોડા.